સચિન જીઆઈડીસીમાં પોતાની માલિકીનો પ્લોટ કે એકમ નહીં ધરાવતો હોવા છતાં સચિન ઇન્ડસ્ટ્રીયલ કોઓપરેટિવ સોસાયટીના સેક્રેટરી પદ ભોગવી રહેલા મયુર ગોળવાલાને પદ ભ્રષ્ટ કરવાની માંગ ઉઠી છે. સચિન જીઆઈડીસીના એક ઉદ્યોગકાર નિલેશ કોરાટા દ્વારા સચિન ઇન્ડસ્ટ્રીયલ કોઓપરેટિવ સોસાયટીના પ્રમુખને સંબોધીને એક પત્ર લખવામાં આવ્યું હતું. કોરાટે સોસાયટીના ચૂંટણી પેટા નિયમ 5(2) નો હવાલો આપતા લખ્યું છે કે જીઆઈડીસીમાં માલિકોનો પ્લોટ કે એકમ ધરાવતા હોય તે જ સોસાયટીનું સભાસદ મેળવી ચૂંટણીમાં ઉમેદવારી કરી શકે છે. જે તે સમયે મયુર ગોળવાલા પોતે જ સત્તામાં હોય મંડળીના ચૂંટણીના પેટા નિયમ વિરુદ્ધ જે ચૂંટણી લડી સોસાયટીમાં સેક્રેટરીનો હોદ્દો મેળવ્યો છે જે ગેરબંધારણીય છે. આ સાથે કોરાટે મયુર ગોળવાલાને ગેરલાયક ઠરાવી સેક્રેટરીના હોદ્દા પરથી દૂર કરી સોસાયટીની જવાબદારીમાંથી મુક્ત કરવા પ્રમુખને વિનંતી કરી છે. કોરાટે નાયબ ઉદ્યોગ કમિશનર અને જનરલ મેનેજર તથા કુટીર અને ગામ ઉદ્યોગના રજિસ્ટ્રારને પણ ફરિયાદ મોકલી આપી છે. જીઆઈડીસીની પ્રાદેશિક મેનેજર કચેરીના રેકોર્ડ અંગેની પાસેથી નિલેશ કોરાટે મેળવેલી માહિતીના મયુર ગોળવાલા માલિકીનો પ્લોટ નહીં ધરાવતો હોવાની બાબત ઉજાગર થતા કોરાટે ગોળવાલાને પદ પરથી દૂર કરવાની માંગ ઉઠાવી છે.